नमस्कार विद्यार्थी मित्रों, आगळ आपणे दाखला नंबर चार सुधी आपणे अभ्यास करी गया छीए। हवे दाखला नंबर पांच छे तेना विषे आपणे अभ्यास करीए। तो दाखला नंबर पांच में शू आपेलू छे ते आपणे जोईए। मोहन तेना बैंकना खाता में रुपया 2000 जमा करावे छे। मोहन केटला रुपया जमा करावे छे? 2000। अहीं आपणे लखी नाखीए, मोहन खातामां 2000 रुपया जमा करावे छे। मोहन तेना खातामां केटला रुपया जमा करावे? 2000। अने बीजे दिवसे तेमांथी 1642 रुपया ते उपाड़ी लीए छे, बराबर छे। तो बीजे दिवसे 1642 रुपया उपाड़ी ले छे, बराबर छे। हवे आगळ आपेल छे, जो उपाड़ेल रकम ने ऋण पूर्णांक वड़े दर्शावाई छे। एटले के 1642 छे ने केना वड़े दर्शावामां आवे छे? ऋण पूर्णांक 1642 ने ऋण पूर्णांक एटले केटला थई जाय? माइनस 1642 थाय। तो जमा करावेल रकम ने तमे कई रीते दर्शावशो, बराबर छे। तो जमा करेल रकम छे ते केटला छे? 2000 रुपया। અને ઉપાડે છે કેટલા? 1642। એટલે 1642ને આપણે કેના વડે દર્શાવ્યા? ઋણ પૂર્ણાંક વડે। તો ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી રકમ છે તે શોધો। તો પહેલો પ્રશ્ન શું હતો કે જમા કરાવેલ રકમને કઈ રીતે? તો જમા કરાવેલ રકમ છે એને કેના વડે દર્શાવવામાં આવે? પ્લસ વડે। એટલે કે આપણે જમા કરાવ્યા એટલે બેંકની અંદર ઉમેરો થયો અને આપણે ઉપાડી લીધા એટલે ઋણ પૂર્ણાંક। ઋણ પૂર્ણાંકને કેના વડે દર્શાવવામાં આવે છે? માઇનસ 1642। હવે અહીંયા શું આપેલા? ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી રકમ વધશે? તો આપણે જોઈ લઈ, મોહનના ખાતામાં વધેલી રકમ બરાબર 2000 રૂપિયા તેણે જમા કરાવ્યા અને 1642 રૂપિયા શું કર્યા? તેણે ઉપાડી લીધા, બરાબર છે। હવે આ બેની બાદ બાકી કરીને આપણે જોઈએ એટલે આપણને જવાબ મળી જશે। 2000 માઇનસ 1642, 0 માંથી 2 ન જાય એટલે અહીંયા આવી જાય 10 કો, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 1, 1 માંથી 1 જાય તો 0, 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 4 જાય તો કેટલા વધે? 5, 9 માંથી 6 જાય તો 3, કેટલા રૂપિયા વધશે? 358 રૂપિયા વધે। 358 રૂપિયા વધશે, બરાબર છે। પહેલા પ્રશ્નનો આપણને જવાબ મળી ગયો, કેટલા રૂપિયા વધશે? 358 રૂપિયા વધશે। મોહન ખાતામાં 2000 રૂપિયા જમા કરાવે, બીજે દિવસે તે 1642 રૂપિયા ઉપાડી લે છે, તો તેના ખાતામાં કેટલા વધશે? 358 રૂપિયા વધશે। હવે બીજો પ્રશ્ન છે એના પછીનો, દાખલા નંબર 6। રીટા બિંદુ એ થી પૂર્વ દિશામાં, હવે પેલા આપણને દિશા વિશે ખબર હોવી જોઈએ। તો ચાર દિશા છે, દિશા તો ઉપર કઈ આવે? ઉત્તર। અહીંયા કઈ આવે? દક્ષિણ। અહીંયા કઈ આવે? પૂર્વ। અને અહીંયા કઈ આવે? પશ્ચિમ, બરાબર છે। આ ચાર દિશા છે। હવે ચાર દિશા ઉપરથી આ દાખલો આપેલ છે,
રીટા બિંદુ એ થી પૂર્વ દિશામાં, હવે માની લ્યો કે અહીંથી આ પૂર્વ દિશામાં એટલે કે આ બાજુ આગળ વધશે, અહીંયા બિંદુ એ આપણે ધાર લઈએ, બિંદુ એ થી પૂર્વ દિશામાં તે આગળ વધે છે, બિંદુ બી સુધી તે 20 કિલોમીટર અંતર કાપે છે, બિંદુ બી સુધી તે 20 કિલોમીટર અંતર કાપે છે, અહીંયા આપણે 20 કિલોમીટર લખી નાખીએ, 20 કિમી તે અંતર કાપી લીધું, કઈ દિશામાં, તો કે પૂર્વ દિશામાં. હવે આગળ જોઈએ આપણે, અને એ જ રસ્તે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર અંતર કાપે છે, એટલે કે બિંદુ બી છે ત્યાંથી પશ્ચિમ દિશા એટલે કઈ દિશા થાય, વિરુદ્ધ દિશા થાય, એટલે કે આ પૂર્વ દિશા છે એની વિરુદ્ધ દિશા કઈ છે, પશ્ચિમ દિશા, એટલે કે પાછળની સાઈડ કેટલું કાપે છે, 30 કિલોમીટર, એટલે બિંદુ બી થી તે અંતર કાપે છે, કેટલું કાપે છે, 30 કિલોમીટર જેટલું અંતર કાપે છે, કઈ દિશામાં, તો કે પશ્ચિમ દિશામાં, આ પશ્ચિમ દિશા છે એના તરફ કેટલું અંતર કાપે, 30 કિલોમીટર, બરાબર છે. વિરુદ્ધ અંતર હોય, વિરુદ્ધ તો કેવું હોય છે, તો કે માઇનસ, એટલે કે અહીંયા આપણે કેટલા લખશું, માઇનસ 30 કિલોમીટર, બરાબર છે. જો પેલા રીટા છે પૂર્વ દિશામાં અંતર કાપે, પૂર્વ દિશામાં કેટલું અંતર કાપે, બિંદુ એ થી બિંદુ બી સુધીનું 20 કિલોમીટર અંતર કાપે છે, અને બિંદુ બી થી પાછું વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં કેટલું અંતર કાપે છે, માઇનસ 30 કિલોમીટર જેટલું અંતર કાપે છે. હવે આગળ શું છે, પૂર્વ તરફ કાપેલ અંતર ધન પૂર્ણાંક, હવે પૂર્વ તરફ કાપેલ અંતર કેટલું છે, પૂર્વ તરફ ધન પૂર્ણાંક, ધન પૂર્ણાંક એટલે કે પ્લસ 20 કિલોમીટર, બરાબર છે, પ્લસ 20 કિલોમીટર, અને પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતર કેવી રીતે રહે, તો પશ્ચિમ દિશા તરફ વિરુદ્ધ સાઈડ હોય એટલે વિરુદ્ધ સાઈડમાં કેવું હોય, માઇનસ, તો આપણે લખીએ અહીંયા પશ્ચિમ દિશા તરફ ઋણ પૂર્ણાંક, એટલે કેટલું થાય, માઇનસ 30 કિલોમીટર, બરાબર છે, માઇનસ 30 કિલોમીટર. હવે આગળ પ્રશ્નમાં છે કેવી રીતે દર્શાવવાનું, તો કે માઇનસમાં દર્શાવવાનું, બિંદુ એ ની અંતિમ સ્થિતિ તમે કઈ પૂર્ણાંક વડે, સંખ્યા વડે દર્શાવશો, બિંદુ એ તરફની, બરાબર છે, તો બિંદુ એ તરફ વધારે કિલોમીટર કયું છે, 30 કિલોમીટર, એટલે પાછળથી સાઈડ જાય છે, એટલે કઈ રીતે આપણે દર્શાવવાનું આવશે, તો તે આપણે જોઈ લઈએ, બિંદુ એની સ્થિતિએ, તો અહીંયા કેટલા છે, પ્લસ 20, ને અહીંયા કેટલા છે, માઇનસ 30, એટલે પ્લસ 30 માઇનસ 30, પ્લસ માઇનસ કેટલા થાય, તો કે માઇનસ 20માંથી 30 જાય, એટલે 30માંથી 20 કાઢીએ તો આપણે કેટલા વધે, 10, મોટા પદની નિશાની એટલે કે માઇનસ 10, એટલે બિંદુ એની સ્થિતિએ કેવું થાય, માઇનસ 10 કિલોમીટર, એટલે કે અહીંયા આપણે કેટલું થશે, માઇનસ 10, બરાબર છે. તો જવાબમાં શું આવશે, કઈ પૂર્ણાંક વડે દર્શાવશો, તો કે માઇનસ પૂર્ણાંક વડે દર્શાવશું, બિંદુ એની સ્થિતિએ ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું. એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 7. એક જાદુઈ ચોરસમાં હરોળ
કોલમ અને વિકર્ણ સમાન ધરાવે છે તો આપેલા ચોરસમાં કયો જાદુઈ ચોરસ છે તે તપાસો. તો આ પહેલો જાદુઈ ચોરસ છે અને આ બીજો. તો પેલા હરોળ, કોલમ અને વિકર્ણ કોને કહેવાય તે આપણે જોઈએ. જો આ આડી આપેલી છે તેને શું કહેવામાં આવે છે? તો કે હરોળ. હરોળ. આ ઊભી આપેલી છે એને શું કહેવામાં આવે છે? તો કે કોલમ. અને તો વિકર્ણ કોને કહેવાય? વિકર્ણ છે, જો અહીંથી આમ આડો છે, બરાબર છે, બે બાજુ આમ આડું લઈએ આપણે, આડા આકડા લઈએ, તો એને શું કહેવામાં આવે છે? વિકર્ણ. એવી જ રીતે અહીંથી આ બીજો વિકર્ણ, બે વિકર્ણ આપણે તપાસવાના છે બે ચોરસની અંદર. હવે આપણે જોઈ દાખલાની અંદર કયો જાદુઈ ચોરસ છે. તો બધાયની હરોળ અને બધાયની કોલમ આપણે તપાસવા પડે અને બધાયના જવાબ કેવા આવવા જોઈએ? તો કે સમાન આવવા જોઈએ. તો પહેલા આપણે જાદુઈ ચોરસનું પહેલી હરોળ લઈએ આપણે. પહેલી હરોળ પહેલું ચોરસ પહેલી હરોળ આપણે લઈએ તો પહેલી હરોળમાં શું છે? પાંચ પ્લસ માઇનસ એક પ્લસ માઇનસ ચાર. તો હવે આમાં જોઈએ આપણે, પાંચ પ્લસ માઇનસ માઇનસ એક પ્લસ માઇનસ માઇનસ ચાર. પાંચમાંથી એક જઈ તો કેટલા વધે? માઇનસ ચાર. પ્લસ ચાર માઇનસ ચાર. ચારમાંથી ચાર જઈ તો કેટલા વધે? ઝીરો. બરાબર છે. પહેલામાં જવાબ કેટલો આવ્યો? ઝીરો. એવી રીતે બીજી હરોળ, બીજી હરોળ તો એમાં આપણે જોઈ, માઇનસ પાંચ પ્લસ માઇનસ બે પ્લસ સાત. માઇનસ પાંચ એમના એમ, પ્લસ માઇનસ માઇનસ સાત પ્લસ સાત, માઇનસ બે, સોરી માઇનસ બે. માઇનસ માઇનસ પ્લસ માઇનસ સાત પ્લસ સાત. સાતમાંથી સાત જઈએ તો કેટલા વધે? ઝીરો. પછી ત્રીજી હરોળ, ત્રીજી હરોળમાં જોઈ, ઝીરો પ્લસ ત્રણ માઇનસ ત્રણ. ત્રણમાંથી ત્રણ જઈએ તો કેટલા વધશે? ઝીરો. બરાબર છે. ત્રણે ત્રણ હરોળના જવાબ સમાન આવ્યા. હવે આપણે કોલમ જોઈ લઈએ. તો કે કોલમમાં આપણે જોઈએ આગળ કે પહેલી કોલમ, પહેલી કોલમ બરાબર પાંચ માઇનસ પાંચ પ્લસ ઝીરો. પાંચમાંથી પાંચ જઈ તો ઝીરો. ઝીરો પ્લસ ઝીરો કરીએ એટલે જવાબમાં કેટલા આવી જાય? ઝીરો. પછી બીજી કોલમ, બીજી કોલમ માઇનસ એક માઇનસ બે પ્લસ ત્રણ એટલે કેટલા થાય? માઇનસ એક માઇનસ બે એટલે માઇનસ ત્રણ પ્લસ ત્રણ. માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. બેમાં એક નાખીએ તો ત્રણ, મોટા પદની નિશાની. ત્રણમાંથી ત્રણ જઈ તો ઝીરો. પ્લસ માઇનસ માઇનસ, ત્રણમાંથી ત્રણ જઈ તો કેટલા વધશે? ઝીરો. એવી રીતે ત્રીજી કોલમ, ત્રીજી કોલમ આપણે તપાસીએ તો માઇનસ ચાર પ્લસ સાત માઇનસ ત્રણ. હવે અહીંયા જોઈએ આપણે કે પ્લસ માઇનસ માઇનસ, સાતમાંથી ચાર જઈ તો ત્રણ, મોટા પદની નિશાની એટલે પ્લસની નિશાની, માઇનસ ત્રણ. પ્લસ માઇનસ માઇનસ, ત્રણમાંથી ત્રણ જઈ તો કેટલા વધશે? ઝીરો. જોયું આપણે કે ત્રણેય હરોળ અને ત્રણેય કોલમનો જવાબ કેવો રહ્યો? સમાન.
હવે આપણે વિકર્ણ તપાસીએ છીએ, તો વિકર્ણ અહીં આપણે જોઈ વિકર્ણ એક, વિકર્ણ એક, વિકર્ણ એકમાં કેટલા છે? પાંચ માઇનસ બે માઇનસ ત્રણ, પાંચ માઇનસ બે માઇનસ ત્રણ, પાંચમાંથી બે જઈ તો કેટલા વધે? ત્રણ, ત્રણ માઇનસ ત્રણ, ત્રણમાંથી ત્રણ જઈ તો કેટલા વધે? ઝીરો. વિકર્ણ એકમાં આપણે જવાબ મળી ગયો. બધામાં જો ઝીરો જ જવાબ આવ્યો, જો પહેલેથી. હવે વિકર્ણ બીજો આપણે જોઈએ, વિકર્ણ બે. તો વિકર્ણ બેમાં આપણે જોઈએ ઝીરો માઇનસ બે માઇનસ ચાર, ઝીરો માઇનસ બે માઇનસ ચાર, માઇનસ માઇનસ પ્લસ, ચારમાં બે નાખીએ તો કેટલા થાય? છ, મોટા પદની નિશાની. છ છે, બરાબર છે, અહીં જવાબ કેટલો આવ્યો? છ. તો છ છે તે ઝીરો નથી, બરાબર છે. તો બધાના જવાબ ઝીરો આવ્યા, પરંતુ એકનો જવાબ ઝીરો આવ્યો નથી, તેથી આ જાદુઈ ચોરસ કહી શકાય નહીં. જાદુઈ ચોરસ નથી, ચોરસ એક જાદુઈ નથી, બરાબર છે. તો પેલા ચોરસનું આપણે તપાસી લીધું, એ જ રીતે આપણે બીજા ચોરસનું તપાસવાનું છે, હરોળ કોલમ અને વિકર્ણ. તો ચોરસ બે માટે આપણે જોઈ, ચોરસ બીજું, એના માટે પહેલી હરોળ, પહેલી હરોળ એક માઇનસ દસ ઝીરો. હવે પ્લસ માઇનસ માઇનસ, દસમાંથી એક જાય તો કેટલા વધે? નવ, મોટા પદની નિશાની, દસ પાસે માઇનસ એટલે માઇનસ નવ આવી ગયા પહેલાંનો જવાબ. હવે બીજી હરોળ આપણે તપાસીએ, બીજી હરોળ, બીજી હરોળ જોઈ, માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે, માઇનસ માઇનસ પ્લસ, ચારમાં ત્રણ નાખીએ તો કેટલા થાય? પાંચ, છ અને સાત, માઇનસ સાત માઇનસ બે, જવાબમાં કેટલા આવી જાય? માઇનસ માઇનસ પ્લસ માઇનસ નવ, બીજામાં જવાબ માઇનસ નવ આવ્યો. એ જ રીતે ત્રીજી હરોળ આપણે જોઈએ, ત્રીજી હરોળ, ત્રીજી હરોળમાં આપણે જોઈએ, તો ત્રીજી હરોળમાં શું આપેલું? માઇનસ છ પ્લસ ચાર માઇનસ સાત, માઇનસ પ્લસ માઇનસ, છમાંથી ચાર જઈ તો કેટલા વધે? બે, માઇનસ બે માઇનસ સાત, માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થાય? માઇનસ નવ, બરાબર છે. ત્રણે ત્રણ હરોળમાં કેવા જવાબ આવ્યા? સમાન. હવે કોલમ તપાસવાની છે, એટલે કે ઊભી આપણે કોલમ તપાસી લઈએ. પહેલી કોલમ, પહેલી કોલમ પહેલી કોલમમાં આપણે જોઈએ, તો કે પહેલી કોલમમાં એક માઇનસ ચાર માઇનસ છ, એક એમને એમ, માઇનસ માઇનસ પ્લસ, છમાં ચાર નાખીએ તો દસ, પ્લસ માઇનસ માઇનસ, દસમાંથી એક કાઢીએ તો કેટલા વધે? નવ, મોટા પદની નિશાની એટલે કેટલા આવે? માઇનસ નવ. હવે બીજી કોલમ આપણે જોઈ, બીજી કોલમ, તો બીજી કોલમમાં શું આપેલ છે? માઇનસ દસ માઇનસ ત્રણ પ્લસ ચાર, માઇનસ માઇનસ પ્લસ, દસમાં ત્રણ નાખીએ તો કેટલા થાય? તેર, માઇનસ તેર પ્લસ ચાર, માઇનસ પ્લસ માઇનસ, તેરમાંથી ચાર કાઢીએ તો કેટલા વધે? નવ, કેવા આવે? મોટા પદની નિશાની, માઇનસ નવ. એ જ રીતે ત્રીજી કોલમ, ત્રીજી કોલમ,
ત્રીજી કોલમમાં શું છે? જીરો માઇનસ બે માઇનસ સાત, માઇનસ માઇનસ પ્લસ, મોટા પદની નિશાની એટલે કેટલા આવી જાય? માઇનસ નવ. બરાબર છે? તો જવાબમાં શું આવ્યું? માઇનસ નવ. જો આ બધામાં હરોળ અને કોલમમાં જવાબ કેવા આવ્યા? સમાન. હવે આપણે વિકર્ણ તપાસવાના છે. તો કે વિકર્ણ એક, વિકર્ણ એક, વિકર્ણમાં માડું જોઈએ. એક માઇનસ ત્રણ માઇનસ સાત, એક માઇનસ ત્રણ માઇનસ સાત, એક એમને એમ માઇનસ માઇનસ પ્લસ, સાતમાં ત્રણ નાખીએ તો કેટલા આવે? દસ. મોટા પદની નિશાની એટલે સાત પાસે જે નિશાની મૂકી દેવાની એટલે કેટલા આવ્યા? માઇનસ દસ. દસમાંથી એક કાઢીએ તો કેટલા વધે? માઇનસ નવ. એ જ રીતે વિકર્ણ બે, વિકર્ણ બે. તો વિકર્ણ બેની અંદર આપણે જોઈએ માઇનસ છ માઇનસ ત્રણ, માઇનસ છ માઇનસ ત્રણ પ્લસ જીરો, માઇનસ માઇનસ પ્લસ, છમાં ત્રણ નાખીએ તો કેટલા આવે? માઇનસ નવ. પ્લસ જીરો કરીએ એટલે કેટલા આવી જાય? માઇનસ નવ. જો બીજા ચોરસની અંદર બધાય જવાબ સમાન આવ્યા પહેલેથી માંડી અને બધાયમાં માઇનસ નવ આવ્યો. બરાબર છે? અને પહેલા ચોરસમાં છેલ્લા જવાબમાં આપણે અટકી ગયા. છેલ્લો જવાબ કેટલો આવ્યો? માઇનસ છ. બધાયમાં જીરો હતો, એક જવાબમાં માઇનસ છ આવ્યો, તેથી તે જાદુઈ ચોરસ નથી. પરંતુ આમાં બધાય જવાબ સમાન આવ્યા તેથી તે ચોરસ બે, ચોરસ બે જાદુઈ ચોરસ છે. બરાબર છે? ચોરસ બે છે તે કેવો છે? જાદુઈ ચોરસ. દાખલા નંબર આઠ. નીચે આપેલી કિંમતો એ અને બી માટે એ માઇનસ કાઉન્સમાં માઇનસ બી બરાબર એ પ્લસ બી ચકાસો. તો આ પહેલો દાખલો છે, એની અંદર આપણે જોઈ કે એ બરાબર કેટલા આપેલા છે? એકવીસ. અને બી બરાબર કેટલા આપેલા છે? તો કે અઢાર. હવે અહીંયા શું આપણે તપાસવાનું છે? એ માઇનસ માઇનસ બી બરાબર એ પ્લસ બી. હવે એ તરીકે આપણી પાસે આને કહીએ આપણે ડાબી બાજુ, અને આને શું કહેવાનું? જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુ. તો કે ડાબી બાજુમાં આપણે પહેલાં તપાસીએ છીએ કે ડાબા બરાબર એ માઇનસ માઇનસ બી. તો એ તરીકે આપણી પાસે કેટલા છે? એકવીસ. માઇનસ બી તરીકે આપણી પાસે કેટલા છે? માઇનસ અઢાર. તો એકવીસ એમના એમ માઇનસ માઇનસ પ્લસ અઢાર એટલે જવાબમાં કેટલા આવશે? આઠ ને એક નવ, બે ને એક ત્રણ, ઓગણચાલીસ આવી ગયા. એ જ રીતે આપણે બીજા જવાબમાં જોઈએ તો એ પ્લસ બી લેવાનું છે. તો જમણી બાજુ બરાબર એ પ્લસ બી. એ પ્લસ બી છે તો એ તરીકે કેટલા છે? એકવીસ. એકવીસ પ્લસ અઢાર કરીએ એટલે કેટલા થઈ જાય? ઓગણચાલીસ. બરાબર છે? તો બે બાજુ કેવી આવી ગઈ છે? તો કે સમાન. બરાબર, આપણે ચકાસવાનું એટલે કે બે બાજુ જવાબ કેવા આવી ગયા? સમાન. એ જ રીતે બીજો દાખલો છે. એ બરાબર એકસો અઢાર અને બી બરાબર એકસો પચીસ. એ ડાબી બાજુ આપણે લઈ લઈએ, ડાબા બરાબર એ માઇનસ માઇનસ બી. એ તરીકે એકસો અઢાર લેવાના, બી તરીકે આપણી પાસે કેટલા છે? એકસો પચીસ. તો એકસો અઢાર પ્લસ એકસો પચીસ, આ બંનેનો સરવાળો કરીને જોઈ લઈએ આપણે. પાંચ ને પાંચ દસ, દસ ને ત્રણ તેર નો તગડો વધી પડી એક, બે ને એક ત્રણ ને એક ચાર, એક ને એક બે, કેટલા થયા? બસો તેતાલીસ. એ રીતે જમણી બાજુ એ પ્લસ બી બરાબર એકસો અઢાર પ્લસ એકસો પચીસ, કેટલા થયા? બસો તેતાલીસ.
બરાબર છે, બે જવાબ આપણને સમાન મળી જવા જોઈએ. હવે એ જ રીતે આપણે જોઈએ આગળ ત્રીજો દાખલો. એ બરાબર કેટલા છે? 75. અને બી બરાબર આપણી પાસે કેટલા છે? 84. તો ડાબી બાજુ બરાબર એ માઇનસ માઇનસ બી, એ તરીકે કેટલા છે? 75. અને બી તરીકે આપણી પાસે કેટલા છે? 84. 75 માઇનસ માઇનસ પ્લસ 84. 5 ને 4 9, 7 ને 7 14 ને 1 15, કેટલા મળ્યા? 159. હવે જમણી બાજુ જોઈએ. એ પ્લસ બી બરાબર 75 પ્લસ 84, કેટલા મળે? 159. બરાબર છે, બે બાજુ આપણે તપાસી લીધી. હવે છેલ્લો જ દાખલો છે, ચોથો. એની અંદર એ બરાબર 28 અને બી બરાબર 11. તો ડાબી બાજુ છે તે આપણે તપાસીએ. એ માઇનસ માઇનસ બી, એ તરીકે કેટલા છે આપણી પાસે? તો કે 28 અને બી તરીકે માઇનસ 11. 28 માઇનસ માઇનસ પ્લસ 11. 8 ને 1 9, 2 ને 1 3, કેટલા થાય? 39. પછી બીજો દાખલો. જમણી બાજુ એ પ્લસ બી, 28 પ્લસ 11, કેટલા થાય? 39. બંને બાજુ કેવી મળી ગઈ? સમાન. બરાબર છે, આ રીતે આપણે દાખલા 8 સુધી જોયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર આગળના જોશું.